કેમ છો બાળ મિત્રો, આવી ગયા બધા? હા ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે પાઠ 14 આપણો ખોરાક એ પાઠ અધૂરો રહી ગયો હતો, બરાબર ને? યાદ છે ને બધાને? હા તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ પાઠને આગળ સમજીશું. તો ચાલો આપણે પાઠને આગળ સમજીએ. બાળ મિત્રો, આપણે જુદા જુદા ખાદ્ય પદાર્થો લઈએ છીએ, એટલે કે જે ખાવાની વસ્તુ છે એ આપણે જુદી જુદી ખાતા હોઈએ છીએ. તો એ જે ખાદ્ય પદાર્થો છે તો એમાંથી કેટલીક વસ્તુઓ આપણને પ્રાણીઓમાંથી મળે છે અને કેટલીક વસ્તુઓ આપણને વનસ્પતિમાંથી મળે છે. ફ્રેન્ડ્સ, આ ખાદ્ય પદાર્થોમાંથી આપણે જરૂરી વાનગીઓ બનાવતા હોઈએ છીએ. ફ્રેન્ડ્સ, અહીંયા એક કોષ્ટક આપ્યું છે, તો તેમાં ઘણી બધી વસ્તુના નામ આપ્યા છે, એટલે ઘણી બધી વાનગીના નામ આપ્યા છે. તો આપણે એ વાનગી પ્રાણીમાંથી મળે છે કે વનસ્પતિમાંથી મળે છે એ તમારે મને કહેવાનું છે. ચાલો તો આપણે તેને જોઈએ. ફ્રેન્ડ્સ જુઓ, અહીંયા કેટલીક વાનગીઓના નામ આપ્યા છે. તો આ વાનગીઓ એ આપણને છોડ, વૃક્ષ અને વનસ્પતિમાંથી મળે છે કે પ્રાણીઓમાંથી મળે છે તે આપણે શોધવાનું છે. અને બીજું કે જે વાનગી છોડ, વૃક્ષ અને વનસ્પતિ મળતી હોય તો તેમાં આપણે ગ્રીન કલર કરવાનો છે, એટલે કે લીલો રંગ કરવાનો છે. અને જે વસ્તુ આપણને પ્રાણીમાંથી મળતી હોય તો તેની બાજુમાં આપણે લાલ રંગ કરવાનો છે. તો ચાલો આપણે આ બધી જ વાનગીઓને જોઈએ અને લાલ અને લીલો રંગ કરીએ. તો ચાલો બધા લાલ અને લીલો રંગ લઈ લો. ફ્રેન્ડ્સ, મધ એ પ્રાણીમાંથી મળે છે, બરાબર ને? તો પ્રાણીમાંથી મળતું હોય તો આપણે કયો કલર કરીશું? લાલ. તો તમારે અહીંયા લાલ કલર કરવાનો છે, બરાબર. ત્યાર પછી છે મકાઈ. તો મકાઈ એ આપણને વનસ્પતિમાંથી મળે છે કે પ્રાણીમાંથી? હા, વનસ્પતિમાંથી. તો તમારે એમાં આવી રીતે લીલો રંગ કરવાનો છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પાલક. તો પાલક એ આપણને ક્યાંથી મળે છે? કોણ કહેશે? હા, વનસ્પતિમાંથી. તો એમાં પણ આપણે ગ્રીન કલર, એટલે કે લીલો કલર કરીશું, બરાબર. ત્યાર પછી છે ઈંડા. તો ઈંડા એ વનસ્પતિમાંથી મળે છે કે પ્રાણીમાંથી? હા, પ્રાણીમાંથી. તો તેમાં આપણે લાલ કલર કરીશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ટામેટા. તો ટામેટા એ આપણને પ્રાણીમાંથી મળે છે કે વનસ્પતિમાંથી? કોણ કહેશે? હા, વનસ્પતિમાંથી. તો વનસ્પતિમાંથી મળે તો ગ્રીન કલર, એટલે લીલો કલર. તો તમારે અહીંયા લીલો કલર કરવાનો છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, હર્ડર. તો હર્ડર આપણને શામાંથી મળે છે? પ્રાણીમાંથી કે વનસ્પતિમાંથી? હા, વનસ્પતિ. તો વનસ્પતિમાં આપણે લીલો કલર કરીશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ, દૂધ. તો દૂધ આપણને શામાંથી મળે છે? કોણ કહેશે? હા, પ્રાણીમાંથી. તો પ્રાણીમાંથી મળે તો લાલ કલર કરીશું, બરાબર છે? તો બાર મિત્રો, આ રીતે બીજા જે નામ છે અહીંયા, બટાકા, માંસ, ડુંગળી, માછલી, બરાબર ને? તો એમાં તમારે જાતે કરવાનું છે. અને જે બીજી આ ખાલી જગ્યા આપી છે તો તેમાં પણ તમારે અલગ અલગ નામ લખવાના છે. જે પ્રાણીઓ અને વનસ્પતિમાંથી મળે છે તે નામ તમારે અહીંયા લખવાના છે અને એમાં પણ તમારે રંગ પૂરવાનો છે. ફ્રેન્ડ્સ, આપણી આસપાસની વનસ્પતિઓમાંથી ઘણી બધી વનસ્પતિઓનો આપણે ઔષધિ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. અને ફ્રેન્ડ્સ, આપણા ઘરના મસાલામાંથી પણ ઘણા બધા મસાલાનો પણ આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો ચાલો આપણે જોઈએ કે કઈ કઈ જે વનસ્પતિ છે એનો આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ. ચાલો તે જોઈએ આપણે. બાર મિત્રો, આપણને ઈજા થાય, એટલે કે કંઈક વાગે ત્યારે હળદરવાળું દૂધ પીવું, અને ઈજા થયેલી ભાગ પર પણ આપણે હળદર લગાવી શકીએ છીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પેટમાં દુખાવો થતો હોય તો ત્યારે અજમો ગરમ પાણી સાથે પી જવાનો હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, શરદી અને ઉધરસ હોય ત્યારે તુલસી અને આદુ તથા મધનો રસ પીવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ,
દાંતમાં જો દુખાવો થતો હોય તો શેકેલું લવિંગ અથવા લવિંગનું તેલ દાંતમાં લગાવવું જોઈએ. સાંધાનો દુખાવો હોય તો તેના માટે મેથી ખૂબ જ ઉપયોગી છે. આમ બાર મિત્રો, અલગ અલગ રોગ માટે આપણે અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ. બાર મિત્રો, અહીંયા તોપલામાં કેટલાક નામ આપ્યા છે, જેમ કે ફૂલો છે, પાન, ફળો અને છોડના બીજા ભાગ. આમ ચાર ટોપલામાં અલગ અલગ નામ આપ્યા છે અને વચ્ચે કેટલીક વસ્તુઓના નામ આપ્યા છે. તો જે આ વસ્તુ છે તો એ કઈ વસ્તુ છે એની સાથે આપણે જોડકા જોડવાના છે, બરાબર? આ જે વસ્તુના નામ આપ્યા છે, એક એક વસ્તુના નામ આપણે લેવાના છે અને એ ફૂલ છે, પાન છે, ફળ છે કે છોડના બીજા ભાગ છે જેમાં એ આવતું હોય તો તેની સાથે એને જોડકા જોડવાના છે. તો ચાલો આપણે તે જોડકાને જોડીએ. પહેલું છે કચનાર ફૂલ. તો એ શામાં આવશે? કયા ટોપલામાં ફૂલો, પાન છે, ફળ છે કે છોડના બીજા ભાગ છે? કોણ કહેશે? હા, ફૂલ છે. તો આપણે એને આવી રીતે ફૂલ સાથે જોડવાનું છે. ત્યાર પછી છે ગાજર. તો ગાજર એ શું કહેવાય? હા, ફળ. તો આપણે એને આ ફળના ટોપલા સાથે જોડીશું, બરાબર? ત્યાર પછી છે આદુ. તો આદુ શું કહેવાય? છોડના બીજા ભાગ કહેવાય, બરાબર? તો આપણે આદુને આ રીતે આ ટોપલા સાથે જોડીશું. ત્યાર પછી છે ફણસ. તો બાર મિત્રો, ફણસ એ શું છે? હા, ફળ. તો ફણસને આપણે ફળના ટોપલા સાથે જોડીશું. ત્યાર પછી છે આમળા. આમળાને પણ શું કહેવાય? ફળ. તો આમળાને પણ આપણે ફળ સાથે જોડીશું, બરાબર? ત્યાર પછી છે ચણા. ચણા એ શું કહેવાય? છોડના બીજા ભાગ. તો ચણાને આપણે આ ટોપલા સાથે જોડીશું, બરાબર છે? તો બાર મિત્રો, અહીંયા જે બીજા નામ આપ્યા છે તો એ બીજા બધા નામને તમારે જાતે આ અલગ અલગ ટોપલામાં જેની સાથે આવશે તેની સાથે તમારે જોડવાના છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો આ પાઠ 14 આપણો ખોરાક એ પાઠ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ પાઠમાં સારી એવી સમજ પડી ગઈ હશે. પડીને બધાને સમજ. હા, તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું. બાય બાય. Thank you.